अंबाजी ગુજરાતનું ભવ્ય પ્રાચીન મંદિર અને જાણો કથા સાથે ઇતિહાસ। ગુજરાતનું અંબાજી મંદિર ખૂબ જ પ્રાચીન છે। માં અંબા ભવાનીના શક્તિપીઠોમાંથી એક આ મંદિરના પ્રતિ માના ભક્તોમાં અપાર શ્રદ્ધા છે। આ મંદિરના ગર્ભગૃહમાં માની કોઈ પ્રતિમા સ્થાપિત નથી। શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખૂબ જ મહત્વ રાખે છે। અહીં એક શ્રીયંત્ર સ્થાપિત છે। શ્રીયંત્રને કઈ કેવી રીતે સજાવવામાં આવે છે કે જોવાવાળાને લાગે કે માં અંબા અહીં સાક્ષાત બિરાજે છે। અંબાજીના વિશે કહેવામાં આવે છે કે અહીં પર ભગવાન શ્રી કૃષ્ણનું મંડન સંસ્કાર સંપન્ન થયું હતું। 51 શક્તિપીઠ મે सती माता का हृदय का भाग यहाँ गब्बर ज्योत गब्बर गोक पे गिरा था। जब से माता का अखंड ज्योत का दर्शन है यहाँ पे, और कई सालों से माता जी का अखंड ज्योत यूँ ही चल रही है। और इसी जगह पे भगवान राम भगवान को जो रावण जी को मारने के लिए अजय धनुष दिया था, वो माता रानी ने यहाँ से दिया था। और इसी जगह पर भगवान कृष्ण भगवान के चोला कर्म संस्कार पर यहाँ पे ही हुए थे। ત્યાં જ ભગવાન રામ પણ શક્તિના ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે। અંબાજી મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે। ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોરને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે। બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા બળે છે। માતાજીના દર્શન સવારે અંદરનું બારણું ઉઘાડતા જ થાય છે। સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે। વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પૂજા કરી શકતા હતા। હાલના સમયમાં માત્ર પૂજારીઓ જ અંદર જાય છે, બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે। મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરા મઢેલા બારણા છે। મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે અને તેના ઉપર ત્રણ શિખર છે। અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે। માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે। ચાચરના ચોકમાં હોમ હવન કરવામાં આવે છે। યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે। વિશેષતા ગુજરાત રાજ્યમાં આરાસુર અંબાજીની માન્યતા ઘણી છે। અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લીના પર્વતઘાટથી નૈઋત્ય કોણમાં છે। આબુ રોડ સ્ટેશનથી લગભગ 12 ગામ ઉપર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે। આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, પ્રસાદીની દુકાનો છે। અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે। એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી। બાળવામાં તો ઘી જ જોઈએ, તેલ તો ખવાય જ નહીં, તેમજ માથામાં પણ ના નખાય, પરંતુ ઘી નાખી શકાય। બીજું એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જળવાવી જોઈએ। કોઈ પણ પુરુષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય। વ્યભિચાર તો દૂર રહ્યો, પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈનાથી સંગ પણ ન થાય। સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે અને એને મોટું નુકસાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે। આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે। મેં યહાં પે 11 સાલ સે માતાજી કા દર્શન કરા, યહાં એક શક્તિપીઠો મેં સે એક શક્તિપીઠ યે હે જો માતા પાર્વતી કા હૃદય યહાં પે ગિરા થા। સબ યહાં પે અંબા માતા કે નીચે ભી દર્શન કરને આતે હૈ ઓર યહાં પે ભી ઉપર ગબ્બર વાલી માં બોલ કે યહાં પે ભી દર્શન કરને આતે હૈ। યહાં પે સબકી હર કામના મનોકામના પૂર્ણ હોતી હૈ। દંતકથાઓ આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રી કૃષ્ણથી એ જૂના કાળનું મનાય છે। શ્રી કૃષ્ણ પોતાના બાળ મોવડા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે, અને રૂકમણીએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે। જો આ દંતકથાઓ છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિક્રમ સંવત 1415 એટલે કે ઈસવીસન 1359 લેખ મળે છે।
અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં 1601નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે 16મા શતકના છે. એક બીજા વિક્રમ સંવત 1779ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે, મતલબ કે ઈસવીસન 1400માં શતકથી તો આરાસુરના અંબાજીની માન્યતાઓ સતત ચાલી આવે છે, પણ તે પહેલાના 200-300 વર્ષથી આસ્થાનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારિયા કરીને એક ગામ છે, આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાડના જૈન દેરાસરો છે. આ દેરાસરો વિશે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે આ દેરા કોના પ્રતાપથી પ્રતાપી, ત્યારે વિમળ શાહે જવાબ આપ્યો કે ગુરુના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાખ્યા અને માત્ર 5 જ રહેવા દીધા. દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. એમણે વરદાન આપ્યું કે નર જાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાશ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ કરવા દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ તેમ કરતા આદ્ય શક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા. બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતા રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી. દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતરાવવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને 3 દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે. ये माता जी का जग विख्यात मंदिर है. यहाँ कृष्ण भगवान का मुंडन हुआ था. मुंडन क्या होता है कि 5 साल के बाद यहाँ बच्चे का जरोलिया क्या बाल रखते हैं. फिर यशोदा मैया यहाँ माता जी के पास आई थी और माता जी के पास यहाँ मुंडन हुई हुआ था, ऐसा प्रमाण भी पुराणों में मिलता है. ये माता जी ने अजय बाण भी रामचंद्र जी भगवान को दिया था. માં અંબાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા ઉપર સ્થિત છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. આ મંદિરનું જીર્ણોદ્ધારનું કામ 1975માં શરૂ થયું હતું અને ત્યારથી અત્યાર સુધી ચાલુ જ છે. શ્વેત સંગમરમરથી નિર્મિત આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર ઉપર 358 સુવર્ણ કળશ સુસજ્જિત છે. શક્તિ સ્વરૂપા અંબાજી દેશના અત્યંત પ્રાચીન 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. હિન્દુ ધર્મના પ્રમુખ શક્તિપીઠ છે. તેમાંથી થોડાક શક્તિપીઠ છે કાંચીપુરમનું કામાક્ષી મંદિર, મલેગીરીનું બ્રહ્મરંભનું મંદિર, કન્યાકુમારીનું કુમારિકા મંદિર, ગુજરાતથી અંબાજી મંદિર, કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર, પ્રયાગનું દેવી લલિત મંદિર, વિદ્યા સ્થિત વિંધ્યવાસિની માતાનું મંદિર, વારાણસીમાં વિશાલાક્ષીનું મંદિર, ગયા સ્થિત મંગલાવતી અને બંગાળની સુંદર ભવાની અને આસામમાં કામાખ્યા દેવીનું મંદિર. જ્ઞાત થાય છે કે બધા શક્તિપીઠમાં માતાના અંગો પડેલા છે. નવરાત્રિમાં અહીંનું વાતાવરણ આકર્ષક અને શક્તિ મળી રહે તેવું હોય છે. 9 દિવસ સુધી ચાલતા નવરાત્રિના પર્વમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં માતાના દર્શન માટે આવે છે. આ મંદિરના પ્રાંગણમાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે. ગુજરાતથી કૃષક અને પરિવારના સભ્યો સાથે થઈને માના દર્શન માટે એકત્રિત થાય છે. વ્યાપક સ્તરમાં બનાવવામાં આવતા આ સમારોહમાં ભવાઈ અને ગરબા જેવા નૃત્યોનું પ્રબંધ કરવામાં આવે છે. સાથે જ અહીં પર સપ્તશતીનો પાઠ પણ આયોજિત કરવામાં આવે છે. અંબાજીમાં વર્ષમાં ધાર્મિક તહેવારોમાં 2-3 મેળાઓ ભરાય છે, જેમાં ભાદરવી કુંભ મેળાનું મહત્વ સૌથી વિશેષ હોય છે. સપ્ત દિવસીય મહાકુંભમાં અંબાજીમાં દેશ વિદેશથી પૂનમ્યા સંઘો અને પદયાત્રીઓ માં અંબે મંદિરે સંઘ અને પગપાળા રથો સજાવીને આવતા હોય છે. 7 દિવસના આ મેળામાં અંદાજે 30 લાખથી પણ વધુ માય ભક્તો માં અંબે ધામમાં શીશ નમાવીને ધન્યતા અનુભવે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત વિખ્યાત તીર્થ અંબાજી મંદિર દુર્ગાના 51 શક્તિપીઠોમાંથી એક છે.
तथा अँ वर्ष पर्यंत भक्तों की लाइन लागेली रहे छे। अंबाजी मंदिर गुजरात और राजस्थान की सीमा पर आवेलू छे। अहीं राजस्थान अथवा गुजरात ना कोई पण रस्ता उपर थी पहुंची शकाय छे। अहीं नुं सौथी नजीक नुं स्टेशन माउंट आबू छे। तमे अमदावाद थी हवाई सफर पण करी शको छो। अंबाजी मंदिर अमदावाद थी 180 किलोमीटर और माउंट आबू थी 45 किलोमीटर की दूरी पर स्थित है।